नमस्ते विद्यार्थी मित्रों, धोरण 7 के अंदर सब्जेक्ट इंग्लिश ग्रामर તેમાં આપણે લેસન નંબર 7 જોઈ રહ્યા છીએ. શું છે? ધ ડિગ્રીસ ઓફ કમ્પેરિઝન. તેમાં આપણે અગાઉ 3 ડિગ્રી જોઈ રહ્યા છે. એક પોઝિટિવ ડિગ્રી, બીજી છે કોમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી, જેમાં આપણે સુપરલેટિવ ડિગ્રી અભ્યાસક્રમની અંદર સામેલ નથી. આપણે માત્ર અને માત્ર પોઝિટિવ અને કોમ્પેરેટિવ ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 1. શું કીધું છે તમને? કોન્સમાં આપેલા વિશેષણના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરો. તમને મેં અગાઉ જ્યારે એક્સપ્લેન કર્યું હતું ત્યારે સમજાવ્યું કે જ્યારે એઝ ક્રિયાપદના મૂળરૂપની આગળ પણ એઝ અને પાછળ પણ એઝ હોય ત્યારે કઈ ડિગ્રી હોય? પોઝિટિવ. અને મૂળરૂપ તેમનું તેમ રહે છે. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી હોય એટલે કે અધિકતાલક્ષક ડિગ્રી હોય ત્યારે શું હોય છે? ક્રિયાપદનું જે રૂપ છે તેને એટલે કે વિશેષણ પદ છે તેને અંતે શું લાગે છે? ઈઆર. અને ક્રિયાપદના મૂળરૂપને મૂળરૂપ પછી શું આવે છે? ધેન વર્ડ આવે છે. ત્યારથી આપણે ખબર પડે છે કે કમ્પેરેટિવ ડિગ્રી છે. તો જોઈએ પહેલી ખાલી જગ્યા. માય હાઉસ ઇઝ એઝ બ્લેન્ક એઝ યોર હાઉસ. કોઈ તમે એઝ એઝ ઇન અને મિડલ નો સોપેલ છે બ્લેન્ક છે તેના પરથી જ તમને ખ્યાલ આવશે કે આ છે પોઝિટિવ ડિગ્રી છે અને વિશેષણ પદ એટલે કે ક્રિયાપદનું રૂપ તેમનું તેમ જ હશે. એડજેક્ટિવ બીગી છે, એડજેક્ટિવ છે તેમનું તેમ રહેશે, બિગર નહીં થાય કારણ કે પોઝિટિવ ડિગ્રી છે. ત્યારબાદ માય બેગ ઇઝ બ્લેન્ક ધેન યોર બેગ હેવી. હેવી અને અહીંયા ધેન આપેલું છે એટલે અધિકતા દર્શક કમ્પેરેટિવ ડિગ્રી આપેલી છે. તો હેવી નું શું થશે? હેવીયર. ઈ આર લાગશે. ત્યારબાદ છે નથુભાઈ ઇઝ એઝ બ્લેન્ક એઝ કેશુભાઈ. હેપી નું હેવી છે કારણ કે એઝ આપેલું છે તેમાં વિશેષણ બદલાશે નહીં. ત્યારબાદ છે સ્નેહા ઇઝ બ્લેન્ક ધેન હર સિસ્ટર. ઇન્ટુ બ્રેકેટ શું આપેલું છે? બ્યુટીફુલ. હવે ધેન આપેલું છે કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે બ્યુટીફુલ બ્યુટીફુલ રહેશે. પરંતુ મોર ધેન જે તમારી બુકની અંદર આપેલું છે મોર ધેન એટલે કે વધુ પડતી બ્યુટીફુલ છે. સ્નેહા છે એટલે તેની સિસ્ટર કરતા વધુ પડતી બ્યુટીફુલ છે એટલે મોર બ્યુટીફુલ આવશે. ત્યારબાદ છે માય બાયસિકલ ઇઝ બ્લેન્ક ધેન માય સ્કૂટર. ઇન્ટર બ્લેકેટ શું આપે? બ્લેકેટ છે ઓલ્ડ. તો અહીંયા ધેન આવેલું છે તો શું આવશે? ઈઆર પ્રત્યે લાગશે એટલે ઓલ્ડર થશે. માય બાયસિકલ ઇઝ ઓલ્ડર ધેન માય સ્કૂટર એટલે કે મારા સ્કૂટર કરતાં મારી બાયસિકલ ઓલ્ડ છે. ત્યારબાદ છે મનુભાઈ હાઉસ ઇઝ બ્લેન્ક ધેન રાજુભાઈ હાઉસ. ઇન્ટુ બ્રેકેટ શું આપેલું છે? બી. ધેન આવે છે એટલે શું થશે? બી નું બિગર થશે, કમ્પેરેટિવ ડિગ્રી છે. મનુભાઈ નું હાઉસ રાજુભાઈ ના હાઉસ કરતા મોટું છે. ત્યારબાદ છે માય ક્લાસરૂમ ઇઝ એઝ બ્લેન્ક એઝ યોર ક્લાસરૂમ. ઇન્ટુ બ્રેકેટ શું આપેલું છે? ક્લીન. એઝ બ્લેન્ક એઝ છે ક્લીન નું ક્લીન એડજેક્ટિવ છે તે તેમને તેમ જ રહેશે. પોઝિટિવ ડિગ્રી થઈ છે. ત્યારબાદ છે અહેમદાબાદ ઇઝ બ્લેન્ક ધેન વડોદરા. ઇન્ટરપ્રેટેડ શું આવેલું છે? લાર્જ. તો ધેન આવેલું છે ઓબ્વિયસ છે ઈ આર લાગશે એટલે લાર્જ થશે. લાર્જ. ત્યારબાદ છે પ્રિયા ઇઝ એઝ બ્લેન્ક એઝ પ્રાચી. ઇન્ટરપ્રેટેડ શું આવેલું છે? વાઇસ. વાઇસ એટલે કે વધુ પડતી ચડી. તો શું થશે? સમજદાર. વાઇસ એટલે સમજદાર થાય છે. તો પ્રિયા વાઇસ નું વાઇસ એટલે છે એઝ બ્લેન્ક એઝ છે એટલે પોઝિટિવ ડિગ્રી છે. પ્રિયા છે તે પ્રાચી કરતા વધુ સમજદાર છે. ત્યારબાદ છે સુચી ઇઝ બ્લેન્ક ધેન હર બ્રધર. ઇન્ટરપ્રેટેડ શું કરું છું? ક્લેવર. ક્લેવર એટલે હોશિયાર. તો સુચી ઇઝ અહીંયા ધેન છે તો ક્લેવર શું થશે? ક્લેવર. ઈડી ઈ આર પ્રત્યે લાગશે ઈડી ને ક્લેવર એટલે ઈ આર અંતે આવશે. આ થઈ છે તમારી કોમ્પેરેટિવ ડિગ્રી. આ હતી તમારી ડિગ્રીની આધારે તમારી ખાલી જગ્યા. તમારે તમારી નોટબુકની અંદર લખવાની રહેશે.